દિલ્હી અને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે. ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત કરાઈ છે તો ભરૂચ અને ભાવનગર બેઠકથી ઉમેદવારની જાહેરાત કરાઈ છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા રહેશે ગઠબંધનના ઉમેદવાર, ત્યારે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા રહેશે ગઠબંધનના ઉમેદવાર. દિલ્હીની કુલ સાતમાંથી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ લડશે. દિલ્હીની કુલ સાત બેઠક અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સહમતી. ભાજપ સામે રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકી સાથે મેદાને ઉતરશે. રાજેન્દ્રસિંહ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભાવનગરથી જોડાયા છે. રાજેન્દ્રસિંહજી, જણાવશો કે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે કે દિલ્હી અને ગુજરાત બંને જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન હવે ફાઇનલ થઈ ગયું છે, શું કહેશો આ મામલે? જે કર્યું છે, જે નિર્ણય, જે ગઠબંધન આખા દેશમાં, સમગ્ર દેશમાં કરવાની વાત છે, એમાં ગુજરાતમાંથી બે સીટ આપના ફાળે ગઈ છે, ભાવનગર ને ભરૂચ. અમે આનું સ્વાગત કરવી છે. અમારે તો આ સામે આની સાથે ફાસીવાદી પાર્ટીની સામે લડવાનું છે, એટલે અમે ગઠબંધન કરીને લડવા, અમે ભાવનગરમાં અમારે કોઈ તકલીફ નથી અને અમે સારા સાવ દેખાવ કરશું. બિલકુલ, લાગી રહ્યું છે કે શું આ ગઠબંધન રંગ લાવશે, ભાજપને જોરદારની ટક્કર આપી શકશે? હા, ભાજપમાં વેલને અત્યારે ભાવનગરમાં ભાઈ મનસુખભાઈ માંડવિયાની વાત ચાલી હતી. અત્યારે 10 વાગ્યા પછી હવે એ લોકો મજા છે, હવે કોઈ ઉમેદવાર તમારે દેવો પડે ને કે અમે હારી જઈએ. બિલકુલ, આ બંને ઉમેદવારની, જે ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરાઈ છે ભાવનગર બેઠક ઉપરથી, ઉમેશભાઈ મકવાણા રહેશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, ભરૂચ બેઠક ઉપરથી ચૈતર વસાવા રહેશે, બંને જગ્યાએ કેવા પરિણામ આવી શકે છે, શું કહેવું છે તમારું? એટલે ભાવનગરમાં તો અમે આપને કોંગ્રેસ બંને થઈ સારી ફાઇટ આપશું. જી જી, બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દિલ્હી અને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે. ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ છે તો ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી. તો ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા રહેશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, ભરૂચ બેઠક પરથી ચેતર વસાવા હશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર. દિલ્હીની કુલ સાતમાંથી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસ લડશે ચૂંટણી. ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. ભરૂચ અને ભાવનગર બેઠકથી ગઠબંધન ઉમેદવાર જાહેર થયા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ગઠબંધનના ઉમેદવાર રહેશે, ત્યારે ભરૂચ બેઠક પરથી ચેતર વસાવા રહેશે ગઠબંધનના ઉમેદવાર. દિલ્હીની કુલ સાતમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. દિલ્હીની કુલ સાત બેઠક અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સહમતિ સધાઈ છે. ભાજપ સામે રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકી સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ છે. ભરૂચ અને ભાવનગર બેઠકથી ગઠબંધન ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ગઠબંધનના ઉમેદવાર રહેશે, ભરૂચ બેઠક પરથી ચેતર વસાવા ગઠબંધનના ઉમેદવાર રહેશે. દિલ્હીની કુલ સાતમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. દિલ્હીની કુલ સાત બેઠક અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સહમતિ સધાઈ છે. ભાજપ સામે રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકી સાથે મેદાને છે. દિલ્હી અને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે. ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે
અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું. ભરૂચ અને ભાવનગર બેઠકથી ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ છે તો દિલ્હી અને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ફાઇનલ થઈ ચૂક્યું છે. ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડશે ચૂંટણી, તો ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે, તો દિલ્હીની કુલ 7 બેઠકમાંથી 3 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. તો દિલ્હીની કુલ 7 બેઠક અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સહમતિ સધાઈ છે. ભાજપ સામે રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકે સાથે મેદાનમાં ઉતરશે અને ચૂંટણી જંગ ખેલશે. તો દિલ્હી અને ગુજરાતમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન હવે ફાઇનલ થઈ ગયું છે. હિતેશભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેઓ. હિતેશભાઈ જણાવશો કે જે પ્રકારે દિલ્હી અને ગુજરાત બંનેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન હવે ફાઇનલ થઈ ગયું છે, શું કહેવું છે, શું પહેલી પ્રતિક્રિયા આપની? જો સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન મજબૂત રીતે આ લોકસભા ચુનાવ લડી રહ્યું છે અને તેના ભાગરૂપે તે ભાવનગરની સીટ આમ આદમી પાર્ટીને અપાયેલી છે. અમે લોકો ભાવનગર કોંગ્રેસ સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટીની સાથે રહી અને ચૂંટણી લડશે અને અમારો સંપૂર્ણ સાથ અને ઇન્ડિયા ગઠબંધન જીતે, અમારા ઉમેદવાર જીતે આમ આદમી પાર્ટીના, એ રીતે અમારો સાથ અને સહકાર રહેશે. બિલકુલ, શું લાગી રહ્યું છે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તમામે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? જેટલી પણ એવી બેઠકો છે કે જ્યાં અગાઉ ભાજપની હાર થઈ હતી તે બેઠકોને પણ ટાર્ગેટ કરીને તેના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા સમયમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન કેટલો રંગ લાવશે? ભારતીય જનતા પક્ષ 26 બેઠકની વાત કરતો આવ્યો છે, એ તો આ વખતે એમાં સફળ નહીં જ થાય અને ઘણી બધી જગ્યાએ તેઓએ હારનો સામનો કરવો પડશે અને ભાવનગરમાં પણ અમે ભારતીય જનતા પક્ષને હરાવવા માટે સાથે રહીને તમામ પ્રયત્નો કરીશું. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દિલ્હી અને ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન હવે ફાઇનલ થઈ ગયું છે અને એક અલગ જ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે જીત થશે અને ભાજપને જોરદારની ટક્કર પણ આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતની બે બેઠક પર ગઠબંધન ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા રહેશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, તો ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેશે. આ સાથે જ દિલ્હીની કુલ 7માંથી 3 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. દિલ્હીની કુલ 7 બેઠક અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સહમતિ સધાઈ છે, તો ભાજપ સામે રાજધાનીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકે સાથે મેદાને ઉતરશે. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, જે પ્રકારે હાલમાં સામે આવી રહી છે વિગતો કે દિલ્હી અને ગુજરાત આ બંને જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન હવે ફાઇનલ થઈ ચૂક્યું છે, શું લાગી રહ્યું છે, ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બરાબરની ટક્કર આપી શકશે કે કેમ? પહેલી વાત તો એ કે એક પાયદાન તો આગળ વધ્યા છે, એક પગથિયું આગળ વધ્યું છે ઇન્ડી એલાયન્સ, કે આજે કમસે કમ ગઠબંધન તો થયું છે, પરંતુ એ થયું છે દિલ્હી લેવલે, એટલે કે હાઈ લેવલ. અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને
ગઠબંધન ફાઇનલ થઈ ચૂક્યું છે. સીટ શેરિંગને લઈને જે ચર્ચા ચાલી રહી હતી તેના પર પણ હવે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે અને જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 24 બેઠક ઉપર કોંગ્રેસ, જ્યારે 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડશે. સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ. જગદીશભાઈ, સ્વાગત કરીએ છીએ આપનું. જે રીતે આ ચર્ચા છેલ્લા 2 દિવસથી આમ તો આપણે જોઈ રહ્યા હતા, ઇન્ડિયા ગઠબંધન કેવી રીતે આગળ વધે છે તેને લઈને અસમંજસ હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં હવે સીટ શેરિંગને લઈને સ્પષ્ટ થઈ ચૂકી છે. જે રીતે ટ્વીટ ચાલી રહ્યા હતા, જે રીતે પ્રતિક્રિયાઓ સામે આવી રહી હતી, ભરૂચ બેઠકને લઈને સૌથી વધુ ચર્ચા, હવે ભરૂચ અને ભાવનગર આ બંને બેઠકો આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આને? મેં શરૂઆતમાં કીધું તેમ કે પહેલી વાત તો એ કે એક પગથિયું તો આગળ વધ્યું છે ઇન્ડી એલાયન્સ, કે તેણે ગઠબંધન કર્યું ગુજરાતમાં. પરંતુ એનો પહેલો અર્થ એ નીકળે કે કોંગ્રેસે પણ, આમ આદમી તો ખેર એની તો અત્યારે એટલી બધી કોઈ ઉપજણ નથી રહી, પણ કોંગ્રેસે પણ એ તો નક્કી કરી દીધું છે અત્યારે આ ગઠબંધનથી કે બધી જ સીટો આપણે જીતી શકીએ એમ નથી, એ સ્વાભાવિક વાત છે. પણ જે રીતે ઇન્ડી એલાયન્સની ત્યાં હાઈકમાન્ડ માટે કે દિલ્હી લેવલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત થઈ, એવી રીતે અહીંયા નથી થઈ. અહીંયા ઈશુદાને અલગ જાહેરાત કરી છે. શક્તિસિંહનું હજી પ્રતિભાવનું તો ગઈકાલ સુધી તો એવી વાત હતી કે શક્તિસિંહે એમ કીધેલું કે ભાઈ ઈશુદાને જે વાત કરી છે ભાવનગર અને ભરૂચની એની સાથે અમે અત્યારે સહમત નથી, તેલ જુઓ, તેલની ધાર જુઓ. આ ગઈકાલનું સ્ટેટમેન્ટ હતું. આજે પણ જયારે આટલી મોટી જાહેરાત થઈ ગઈ છે તથાકથિત ગઠબંધનની, તો શક્તિસિંહ ગોહિલ અને ઈશુદાન ગઢવી બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અને જો આ જાહેરાત કરી હોત તો વધુ ગંભીર અને સારી અસર પડી હોત. અત્યારે જે જોયું છે ઉપર લેવલે થયું છે. આપની જાણ ખાતર ચૈતર વસાવા એની બાદબાકી કરો, કારણ કે એ અત્યારે ત્યાં હોટ ફેવરિટ છે, એમાં કોઈ સંશય નથી. ભારતીય જનતા પાર્ટી જાણે અને ચૈતર વસાવા જાણે. લાગે વળગે ભાવનગરને, ભાવનગર કોળી બહુલ્ય મત વિસ્તાર છે. ગયા વખતે પણ ત્યાં ભારતીબેન શિયાળ ગુજરાતની શાયદ સૌથી વધુ લીડથી જીતાયેલા ભારતીય જનતા પાર્ટીના વિજેતા હતા, જે કોળી હતા. હવે જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોળી ઉમેદવારને, મહિલા ઉમેદવારને પડતા મૂકી અને ભારતીય જનતા પાર્ટી અત્યારે મનસુખભાઈ માંડવિયા જે આરોગ્ય મંત્રી છે કેન્દ્રમાં, એની અત્યારે વાત ચાલી રહી છે, ફાઇનલ ક્યાંય નથી પણ ચાલી રહી છે. પણ માની લો કે મનસુખભાઈ માંડવિયાને લડવાની કોશિશ કરે તો 2 પ્રકારની અવરોધ પેદા થાય એવી સંભાવના છે. સી આર પાટીલ ભલે ગમે તેવું કોન્ફિડન્સની વાત કરતા હોય તો પણ આ બહુ મોટા સ્પીડ બ્રેકર તો થવાના, કે જો ભારતીય જનતા પાર્ટી મનસુખ માંડવિયાને ટિકિટ આપશે તો કોળી સમાજ જે છે, જે સમાજ લેવલે આ આખું વાતાવરણ પલટાવવામાં કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી, જે હવે ગઠબંધન હોવાને કારણે સંયુક્ત ગણાય, એ જો સફળ થાય તો ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા વાળી જે આદિવાસી બહુલ્ય વાળી બેઠકમાં તો પડકાર છે જ છે, પણ ભાવનગર જ્યાં સેલું ને સીધે સીધી જીતનું સમીકરણ હતું એ પણ પલટાઈ શકે એમ છે. કારણ કે કોળી બહુલ્ય મત વિસ્તાર છે અને બોટાદના ધારાસભ્ય જેને આમ આદમી પાર્ટીએ ત્યાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે ભાવનગરના, એ પણ કોળી છે અને સક્રિય પણ છે, એની એ બેદાગ પણ છે. એટલે સવાલ અત્યારે સી આર પાટીલ જેમ કહી રહ્યા છે ને આંધળો ને લગડો, આ ખરેખર તો શબ્દ વ્યાજબી નથી. હવે એના માટે થઈને દિવ્યાંગ શબ્દ આવી ગયા છે, એ સી આર પાટીલે એની ડિક્શનરીમાં ફેરફાર કરવો ઘટે. પણ હવે આંધળા લંગડાની તમે જે વાત કરી, તમારી ઓવર કોન્ફિડન્સ છે. આવું ના હોય પણ જગદીશભાઈ 2019ના જે પરિણામો હતા અને છેલ્લા કેટલાય સમયથી જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો આપણે જોઈ રહ્યા છીએ, 2019ના જે પરિણામો આપણે જોયા છે, કોંગ્રેસે ખૂબ મહેનત કરવાની જરૂર હતી. આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં કંઈક તો પ્રદર્શન દેખાડી શકી એમાં બિલકુલ બેમત નથી, પરંતુ જીતેલી સીટો હવે ખાલી કરીને લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવું અને ભારતીય જનતા પાર્ટી સામે ફરી એક વખત આ રીતે મેદાને ઉતરવું, ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ વધારે ક્યાંક આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનો પણ છે કે આ મરણીય પ્રયાસ છે? આખરે શું કહી શકાય? એ મરણીય પ્રયાસ છે, કોન્ફિડન્સ નથી. હવે ઉમેશ મકવાણા ભાવનગર પંથકમાં, મેં આપને કીધું તેમ, ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીને પણ એ ખબર નથી કે ચૂંટાઈ આવવાનું કારણ કેજરીવાલ નહોતા,
એ ચૂંટાઈ આવવાનું કારણ આમ આદમી પાર્ટી નહોતી, એ ચૂંટાઈ આવવાનું કારણ રેવડીબાજી નહોતી, એ ચૂંટાઈ આવવાનું કારણ તમે ઉજળા છો અને બાકી બધા દુબળા છે એવું નહોતું. એ સમયે પાટીદાર સમાજનો બહુ મોટો વર્ગ અને અમુક પ્રકારના નેતા એવું માનતા હતા કે આપણને ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે એટલે સારો વિકલ્પ હોય એને આપણે ટેકો આપીએ જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને સબક શીખવા મળે, અને એને કારણે વેતરણી કરી ગયા હતા ઉમેશ મકવાણા. હવે એ ધારાસભ્ય જીતી ગયા, હવે એમાંથી રાજીનામું આપીને લોકસભામાં આવે તો થથામચ્છરી થઈ. અર્થાત તમારી પાસે કોઈ વાજિબ એવી કોઈ પેનલ કે એવી કોઈ પેઢી નથી તમે ગમે તેને ઉતારી શકો, કારણ કે તમારી પાસે ધરાતલ કોઈ વ્યવસ્થા સંગઠનના નામે છે નહીં. બુથ લેવલની વાત છે, માઇક્રો લેવલની વાત છે, એવું છે નહીં. એટલે અદલા બદલી કરે કઈ મેળ પડે બહુ લાગતું નથી બેન. બિલકુલ જગદીશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા હતા, અને જે રીતે આ જાહેરાત આજે સત્તાવાર રીતે કરવામાં આવી છે તેને લઈને તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા હતા.